એમને સગવડતા ન હોય તો ઓનલાઈન પણ એ લોકો નાગરિકો પોતાનું એનરોલમેન્ટ કરાવી શકે છે. એના માટે www.nvsp.in નામની વેબસાઇટ છે. એ ઉપરાંત www.waterportal.eci.gov.in એ પણ ઓનલાઈન પ્લેટફોર્મ અવેલેબલ છે. એના સિવાય માની લો કે કોઈને કોઈ વિશેષ જરૂર હોય તો 1950 એ આપણો ટોલ ફ્રી નંબર છે, એના પર પણ જાણ કરી શકે છે. એ સિવાય ડિપ્યુટી ડીઓની કચેરી, સંબંધિત મામલતદાર કચેરી, કલેક્ટરશ્રીની કચેરી, આ તમામ કચેરીએ પણ જાણ કરી અને માહિતી મેળવી શકે છે અને પોતાને મતદાર યાદીમાં એનરોલ કરી શકે છે. સ્થાનિક કક્ષાએ બૂથ લેવલ ઓફિસર ખૂબ જ અગત્યની કડી છે, એટલે કોઈપણ જો સમસ્યા હોય તો બૂથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકાય છે. વહીવટીતંત્રના પૂરેપૂરા પ્રયત્નો રહેશે કે આ વખતે વધુમાં વધુ મતદારોને, એમાં પણ ખાસ કરીને 18-19 એજ ગ્રુપના જે મતદારો છે, એ વધુમાં વધુ પ્રમાણમાં એનરોલ થાય અને ભારતની લોકશાહીને સુદૃઢ કરવામાં, લોકશાહીના આ ઉત્સવમાં એ સહભાગી થાય અને દેશની પ્રગતિમાં પોતાનો સહયોગ આપે. આવા જ અવનવા વિડીયોઝ માટે અબતકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબતક સાથે.